આજનો દિન મહિમા, આજની તારીખ 2 જૂન, થોમસ હાર્ડી, આંગલ ભાષાના ખ્યાતનામ નવલકથાકાર થોમસ હાર્ડીનો જન્મ ઇંગ્લેન્ડમાં તારીખ 2 જૂન 1804 ના રોજ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આર્કિટેક્ટ બન્યા. વ્યવસાયિક કારકિર્દીની સાથે સાથે કવિતાઓ રચવાનો તેમણે આરંભ કરી દીધેલો. તેમની પ્રથમ નવલકથા ડિસ્પરેટ રેમેડીઝ પ્રગટ થઈ ત્યાર પછી તો હાર્ડીની પ્રતિષ્ઠા પૂર્ણ કલાએ ખીલી. 14 જેટલી નવલકથાઓ, 40 જેટલી નવલિકાઓ અને 1000 જેટલી કવિતાઓ તેમણે સાહિત્ય જગતને ભેટ આપી છે. આ વાર્તાઓ ખૂબ રસિક છે અને વર્ણનો ઉપર સારી એવી હથોટી જોઈ શકાય છે. રજૂઆત, ભાષા વૈભવ અને પાત્ર સમૃદ્ધિએ બધી જ બાબતો તેમની નવલકથાઓમાં નિખરી ઉઠે છે. સામાન્યને અસામાન્ય કરનાર શૈલીને કારણે થોમસ હાર્ડીની ખાસ ઓળખ ઊભી થઈ. નવલકથાઓએ એમને સંપત્તિ તો અપાવી પણ પ્રતિષ્ઠા વધારે અપાવી છે. સાહિત્ય સર્જન માટે આર્કિટેક્ટનો વ્યવસાય પણ છોડી દીધો. એમનું અલગારીપણું ઘણાને કટતું. એમનો સંકોચ વિંધીને આત્મી થવાનું માન ઘણા ઓછાને મળ્યું છે. તેમની કવિતા પણ તત્કાલીન સમાજનું આબાદ રીતે પ્રતિબિંબ ઝીલે છે. એમની ઉત્તરાવસ્થામાં બ્રિટનના સાહિત્ય ક્ષેત્રમાં તેમજ સમાજ જીવનમાં હાર્ડીનું સ્થાન મોભાદાર ગણાતું. થોમસ હાર્ડીનો 88 વર્ષની વયે દેહ વિલય થયો. અંગ્રેજી સાહિત્યના મહાન શબ્દશિલ્પીઓમાં થોમસ હાર્ડીનું અદ્વિતીય સ્થાન છે.